नमस्कार मित्रों, महादेव हर हूँ योगीराज, आप सर्वेनुं हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपनी अपेक्षा मुजब विडियो छे अमे लावीए छीए, तेमज अमारी यूट्यूब चैनल योगीराज योगी ऑफिशियल ने लाइक शेयर अने सब्सक्राइब करवा बदल आप सौनो खूब खूब आभार। मित्रों, डिस्प्ले ऊपर तमे जोई रह्या छो गुजराती विषय छे, धोरण त्रीजू छे, सामायिक मूल्यांकन कसोटी गुजरात शिक्षण विभाग द्वारा जे लेवामां आवे छे तेनुं सोल्यूशन छे। मित्रों, खास अमे लावीए छीए, जे तमाम स्टूडेंट छे विद्यार्थीओने खास मारी नम्र विनंती छे के जवाब तमारा एकम कसोटी नोटबुकमां लखाई जाय, त्यारबाद तमारे सोल्यूशन छे निहाळवानुं छे। तमारा जवाब केटला साचा छे ए चेक करवा माटे अमे सोल्यूशन छे मूकीए छीए, बराबर छे? नहीं कि आपणे विडियोमांथी जे जवाब छे जोईने आपणी नोटबुकमां लखी लईए एवुं जराय करवानुं नथी, बराबर छे? मने तमारा बधा ऊपर विश्वास छे। तो चालो शरूआत करीए आपणे। धोरण ત્રીજું ગુજરાતી વિષય, કુલ ગુણ 25, સમય 1 કલાકનો છે। પ્રશ્ન પહેલો જોઈએ આપણે, યોગ્ય વિકલ્પ પસંદ કર્યો તો પહેલું આપણે જોઈએ મિત્રો, ઉત્તરાયણનો તહેવાર આવે ત્યારે મજા આવી જાય, બરાબર છે? આ રીતે બ્લુ પેનથી જે જવાબ અમે લખેલા છે તમે જોઈ શકો છો। બીજું આપણે જોઈએ, મામાને ઘરે જવાનું બંધ રહે ત્યારે ઉદાસ થવાય। ત્રીજું, વર્ગમાં શિક્ષક તમને શાબાશી આપે ત્યારે ખુશ થઈ જવાય। ચોથું, મમ્મી ખૂબ બીમાર થઈ જાય ત્યારે ચિંતા થાય। પાંચમું, ઘરમાં અચાનક સાપ આવી જાય ત્યારે ગભરાઈ જવાય, બરાબર છે? તો અમુક પરિસ્થિતિ છે તેમાં આપણું જે મનનું જે સ્થિતિ છે કેવી થાય છે એ મુજબ આપણે લખી શકીએ, બરાબર છે? જે વિકલ્પ આપેલો તો વિકલ્પમાંથી આપણે પસંદગી કરવાની હતી જવાબની। પ્રશ્ન બીજો જોઈએ આપણે, યોગ્ય વિકલ્પ પસંદ કરો। તો મિત્રો, આપણે એક પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફમાં ખાલી જગ્યા તમારે પૂરવાની હતી, દરેકનો એક ગુણ છે, બરાબર? તો પેરેગ્રાફ છે, હું વાંચું છું, બ્લેક પેનથી અમે જવાબ છે લખેલા છે, તમે જોઈ પણ શકો છો। વિમલે એક ફૂદું પકડ્યું અને તેણે કાચની ડબ્બીમાં બંધ કર્યું। વિમલે વિપુલને ડબ્બીમાં જોવા કહ્યું। વિપુલે ડરતા ડરતા તેમાં જોયું, તેની અંદર પતંગિયા જેવડું ફૂદું દેખાતું હતું, તેની પાંખ પર ઝીણા ઝીણા ટપકા હતા। વિપુલની બીક જતી રહી, તેણે વિમલને કહ્યું, તારા કારણે મારી બીક જતી રહી, હવે આપણે પાકા દોસ્ત, બરાબર છે? તો ખાલી જગ્યામાં જે જવાબ છે હું ફરીથી બોલી જાઉં છું, પહેલી ખાલી જગ્યામાં તેણે, બીજામાં તેમાં, ત્રીજામાં તેની, ચોથામાં તેને અને છેલ્લામાં આપણે, બરાબર છે? તો આ રીતે જવાબ છે આવશે, તમારે ચેક કરવાના છે કેટલા જવાબ તમારા સાચા છે। બે સાચા હોય તો 2 માર્ક મળે, 3 સાચા હોય તો 3 માર્ક મળે। પ્રશ્ન ત્રીજો, આપેલા ચોકટામાંથી 5 શબ્દો શોધીને લખો। તો આ રીતે શબ્દો છે તમારે શોધવાના રહેશે। પહેલું આપણે જોઈએ, વરસાદ જે આડું જે વર્તુળ લંબ ગોળાકાર જે કરેલું છે મિત્રો તમે જોઈ શકો છો, ત્યારબાદ પાણી છે, બરાબર, તેની નીચે લંબ ગોળાકાર છે આડું, ત્યારબાદ નદી જે ઊભું છે ત્રીજી લાઇનમાં ડાબાથી જમણી તરફ તમે જુઓ તો તમને દેખાશે, ત્યારબાદ આભ છે છેલ્લી લાઇનમાં ઊભું છે, ત્યારબાદ વાદળ છે પહેલી જ લાઇનમાં ઊભી લાઇન છે, ત્યારબાદ ચોમાસું બીજા નંબર ઉપર ઊભી લાઇન છે, બરાબર છે? તો આ રીતે તમે શબ્દો છે ગોતી શકો છો જેમાં આડા ઊભા આપણે ગોતવા પડે, બરાબર ને? પ્રશ્ન ત્રીજો આપણે પૂરો કરીએ। પ્રશ્ન ચોથો જોઈ, ખાલી જગ્યા પૂરો, પહેલી ખાલી જગ્યા જોઈ, પંખા ખાલી જગ્યા ટેબલ છે તો પંખા નીચે ટેબલ છે, બ્લુ પેનથી અમે જે જવાબ લખેલા છે તમે જોઈ શકો છો। બીજો આપણે જોઈ પ્રશ્ન, દફતર ટેબલ ખાલી જગ્યા મૂકેલ છે તો ઉપર મૂકેલ છે, દફતર ટેબલ ઉપર મૂકેલ છે। ત્રીજું, પતંગ આકાશમાં ઉડે છે। ચોથું, ડબ્બામાંથી લાડવો લાવ। પાંચમું, સાપ ઉંદરની પાછળ દોડ્યો, બરાબર છે? જવાબ તમે જોઈ શકો છો, વિડીયોમાં સ્પીડ હોય તો વિડીયોને પુશ કરીને તમે જવાબ છે નિરાતે શાંતિથી વાંચી શકશો। પ્રશ્ન પાંચમો જોઈએ આપણે, પતંગિયા વિશે 5 વાક્યો લખો। તો આ તો ખૂબ મજા આવે તમને, પતંગિયો તમને જોવાની મજા આવે, પકડવાની મજા આવે, બરાબર ને? તો 5 વાક્ય લખતા તો શું વાર લાગે આપણને? તો ચાલો આપણે જોઈએ। પહેલું વાક્ય, પતંગિયાને 2 પાંખો હોય છે। બીજું વાક્ય, પતંગિયાને 2 આંખો હોય છે। ત્રીજું વાક્ય, પતંગિયાને રંગબેરંગી પાંખો હોય છે। ચોથું વાક્ય, પતંગિયાનું આયુષ્ય 2-4 મહિના હોય છે। પાંચમું વાક્ય, પતંગિયું સાંભળી શકતું નથી, બરાબર ને? આ રીતે અમે 5 વાક્ય લખેલા છે, તમને જો અલગ વાક્ય આવડતા હોય તો એ પણ સાચા પડશે, પણ વાક્ય છે સાચા હોવા જોઈએ, બરાબર છે? તો સારું મિત્રો, આશા રાખીએ કે અમે જે માહિતી આપેલી છે આપને સમજાણી હશે, તેમજ ન સમજાયું હોય, ક્વેરી હોય, ડાઉટ હોય તો કોમેન્ટ કરીને તમે અમને પૂછી શકો છો, આન્સર આપશું અમે। તો આવા જ એજ્યુકેશનને લગતા, ટેકનોલોજીને લગતા, તેમજ ગુજરાત એજ્યુકેશન પોલિસીને લગતા વિડીયો અમે લાવીએ છીએ। તેમજ મિત્રો, કંઈક નવીન જાણવા મળે, એજ્યુકેશનલ વિડીયો હોય, બરાબર છે, નોલેજેબલ વિડીયો હોય, એવા જ વિડીયો છે અમારી ચેનલ ઉપર અમે મૂકીએ છીએ। સારું મિત્રો, ધોરણ 3-12ના તમામ જે એકમ કસોટી પેપર સોલ્યુશન છે સ્ટેપ બાય સ્ટેપ અમે મૂકીએ છીએ। તો હાલ આટલું રાખીએ, આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો। જય હિન્દ, જય ભારત।